नमस्ते विद्यार्थी मित्रों, केम छो बधा? बधाने जय भगवान। विद्यार्थी मित्रों, आपणे धोरण 12 માં આપણે 14મું ગધ્ય છે જે વિવાહ સંસ્કાર, એમાં આપણે અભ્યાસ આગળના વિડિયો લેક્ચર આપણે વિવાહ સંસ્કાર એના વિશે આપણે અભ્યાસ કર્યો। હવે આગળનો ભાગ એ અત્યારે આપણે લેવાનો છે। આપણે આગળના જે વિડિયો લેક્ચર હતો એમાં આપણે જોયું 14મા ગધ્યમાં કે ભાઈ વિવાહ સંસ્કારમાં સંસ્કાર 16 સંસ્કાર છે, એમાં અમુક અમુક પરિવાર પૂરતા આ સંસ્કારો સીમિત થઈ ગયા છે વિદ્યાર્થી મિત્રો, પણ વિવાહ સંસ્કાર છે એ સર્વત્ર પરિવારોમાં એ જોવા મળે છે। તો વિવાહ સંસ્કારમાં આવતી વિધિ જે પ્રદક્ષિણા છે, શક્તપતિ છે, તો પ્રદક્ષિણામાં આપણે જોયું કે ભાઈ ચાર પ્રદક્ષિણા ફરવામાં આવે છે, કોઈ પણ વસ્તુની જમણી બાજુ એને ચારે તરફ ફરવું એ પ્રદક્ષિણા, પણ અહીં વિવાહ સંસ્કારમાં યજ્ઞકુંડમાં અગ્નિની સાક્ષી, અગ્નિ દેવતાની સાક્ષી ચાર પ્રદક્ષિણા ફરવી એનું સૂચન કર્યું છે। અને ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર પુરુષાર્થનો પ્રાપ્તિ, કર્મની પ્રવૃત્તિના પ્રતિક એ પ્રદક્ષિણા કરવામાં આવે છે। આપણે અહીંયા સુધી જોયું કે કન્યા છે એ ત્રણ પ્રદક્ષિણા એટલે ત્રણ ફેરા છે એ પોતે પહેલા કરે છે અને પાછળ વળ એનું અનુકરણ કરે છે। જ્યારે ચોથો ફેરો છે એ વર છે એ પહેલા હોય છે અને કન્યા એનું અનુકરણ કરે છે, તો એ ત્યાં સુધી આપણે જોયું। હવે આગળ 60 પેજ નંબર ઉપરનું ભાષાંતર આપણે જોઈએ। તો વિદ્યાર્થી મિત્રો, પુરોહિત પુરોહિત આમ એતત અપિ સત્યમસ્તિ, કે છે હા આ પણ સત્ય છે। યજમાન કેચન કથયંતિ યત પ્રદક્ષિણા સપ્ત ભવંતિ ઇતિ, એટલે કેટલાક કહે છે, યજમાન એમ કહે છે કે કેટલાક કહે છે કે પ્રદક્ષિણા સાત હોય છે, એટલે ફેરા સાત ફેરા હોય છે પુરોહિત। વિવાહ સંસ્કાર એ પ્રદક્ષિણા તુ ચત્રસ એવ ભવંતિ, વિવાહ સંસ્કારમાં પ્રદક્ષિણા તો ચત્રસ એટલે કે ચાર એવ એટલે જ હોય છે, વિવાહ સંસ્કારમાં પ્રદક્ષિણા તો ચાર જ હોય છે। સપ્ત સંખ્યાતુ સપ્તપદિ નામ કેન એકેન અન્યેન વિધિના સહ સંબંધ અસ્તિ, સપ્તપદિ સંખ્યા સપ્ત સંખ્યાતુ એટલે કે સાત સંખ્યાતુ સપ્તપદિ નામની એક અન્ય વિધિ સાથે સંબંધ એટલે કે જોડાયેલી છે। ઘણા એમ કે છે કે ભાઈ પ્રદક્ષિણા તો સાત હોય, સાત ફેરા, પણ સાત ફેરા હોતા નથી, એ સાત સંખ્યા તો એક સપ્તપદી નામની એક અન્ય વિધિ છે, બીજી વિધિ છે એની સાથે એ જોડાયેલી છે। યજમાન કિમ ઇદમ સપ્તપદી ઇતિ, કે છે કે આ સપ્તપદી એટલે શું? પુરોહિત પુરોહિત સપ્તાના પદાનામ સમાહાર, સમાહાર એટલે સમૂહ, વિદ્યાર્થી મિત્રો સમાહાર સમૂહ કે છે સપ્તપદાનામ સાત પદાનામ એટલે પગલાનો સમૂહ એટલે સપ્તપદી, ઇયમ સપ્તપદી વૈદિકસ્ય વિવાહ વિધે આત્મા, આ સપ્તપદી વૈદિક વિવાહનો આત્મા છે, એટલે કે વૈદિક જે વિવાહ વિધિ છે એનો આત્મા ગણાય છે। યજમાન અશ્વિના વિધિ કી ભવંતી,
प्रतिनिधि स्वरूपं अग्नेने समाजस्य च समक्षं एकस्याम दिशायां समानयाः गत्या सहभावेन च सप्त पदानि चलत। अस्मिन् विधि आ विधिमा वधूवरो वधु अने वर जगत व्यापक ईश्वरस्य जगत व्यापक परमेश्वर देवताना प्रतिनिधि स्वरूप अग्निनी साक्षी अने समाजना समक्षम એટલે કે એની સમક્ષ એકસ્યામ એટલે કે સમાન દિશાયામ સમાન દિશામાં સમાન ગતિ સાથે રહીને સાત પગલા ચાલે છે એટલે કે આ વિધિમાં વધુ અને જગત વ્યાપક પરમેશ્વરને દેવતાના પ્રતિનિધિ સ્વરૂપ એવા અગ્નિદેવ સમાજ ની સમક્ષ એને સમાજ ને સાક્ષીને રાખીને સમાન દિશામાં સમાન ગતિમાં સાત પગલા ચાલે છે એટલે ઈશ્વર અગ્નિદેવ સમાજ વગેરેને સાક્ષી રાખીને સમાન દિશામાં સાત પગલા સમાન ગતિ અને સમાન દિશામાં સાત પગલા ચાલે છે યજમાન અસ્ય કી તાત્પર્ય એટલે આનો શું ઉદ્દેશ તાત્પર્ય ઉદ્દેશ કે છે આનો શું ઉદ્દેશ પુરોહિત વિવાહેન વિધિ નામ વધુ વરસ્ય ચ આત્મનો એક્યમ સાધે વિવાહ વિધિ વડે વધુ અને વર પોતાની આત્મા ની એકતાને સિદ્ધ કરે છે યથાર્થ એટલે કે શરીરેણ ભિન્ન અપિ શરીરથી જુદા હોવા છતાં અપિ પણ વધુ વરો વધુ અને વર આત્માના એક્યતમ ભજત આત્માથી એકતાને પામે છે ભજત એટલે કે પામવું પામે છે આત્માનમ એક્યત્વા ઉભયો ગમનસ્ય દિશા ચ ગતિ સર્વત્ર સમાનતા ભજત વ્યક્તિની એકતામાંથી એટલે કે વ્યક્તિની એકતામાંથી તે બંનેની ગમનની દિશા અને ગતિ સર્વત્ર સમાનતાને પામે છે દિશાયા સમાનતા યથાર્થ વિચારસ્ય દિશાની સમાનતા એકે કે વિચારોની એકતા બંનેના વિચારો સરખા હતા ગતિ સમાનતા યથાર્થ ઉદ્યોગે સમાન સહભાગિત્વ કે ગતિની એકતા યથાર્થ કર્મ અથવા તો કાર્યની સમાન સહભાગિત્વ વધુ વરો યદા સમાન એવમ વિચાર્યત વધુ અને વર એ સમાન પણે વિચાર કરે છે ચ સમાન ઉદ્યોગમ કુરુ અને સમાન કાર્ય કરે છે તદા ત્યારે તો ગૃહસ્થાશ્રમસ્ય તો ગૃહસ્થ આશ્રમનું લક્ષ્ય અવશ્ય મેવ પ્રાપ્તભૂત લક્ષ્ય ધ્યેય અવશ્ય પણે પ્રાપ્ત કરે છે સમાન એના વિચાર અને સમાન કાર્ય એ કરે ત્યારે આ ગૃહસ્થ જીવન છે એનું ધ્યેય એ અવશ્યપણે એ પ્રાપ્ત કરે છે જો વિદ્યાર્થી તો ગૃહસ્થ છે આશ્રમ આપણે આ જે વૈદિક સંસ્કૃતિમાં માનવ જીવનને ચાર આશ્રમોમાં વિભાજિત કરેલા છે પેલું છે બ્રહ્મચર્ય આશ્રમ એટલે કે બ્રહ્મચર્ય બીજું છે ગૃહસ્થ ત્રીજું છે વાનપ્રસ્થ અને ચોથું છે સંન્યાસ એમાં જે આ ગૃહસ્થ આશ્રમ છે એ ગૃહસ્થ આશ્રમમાં એ સૌથી એને શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે કારણ કે આ આશ્રમના આધારે જ અન્ય આશ્રમમાં રહેલા પાલન અને પોષણ થાય છે
કર્તવ્યનો નિર્વાહ એ કરવાનો હોય છે. તો એ ગૃહસ્થ આશ્રમને શ્રેષ્ઠ ગણવામાં આવેલો છે વિદ્યાર્થી મિત્રો. આગળ જોઈએ ગૃહસ્થ આશ્રમ કેમ લક્ષ્ય કે છે. આ ગૃહસ્થ આશ્રમનું લક્ષ્ય શું છે, એનું ધ્યેય શું છે. પુરોહિત સપ્ત પદ્યાનામ જ્ઞાની સપ્ત પદાની સંધિ તાની એકેકમ લક્ષ્યમ સૂચયંતિ. કે છે સાત સપ્ત પદ્યાનામ સાત પદ્યાનામ સાત પગલા સાત પગલાઓ એક એક ધ્યેય સૂચવે છે. એટલે સાત પગલા ચાલે છે, એ સાત પગલા એક એક ધ્યેય સૂચવે છે. ઈમં વિધિ કુર્વન વર મધુશ્ચ યસ્ય મંત્રસ્ય ઉચ્ચારણ કુરુત. એટલે આ વિધિ કરતા વર અને વધુ જે મંત્રનું ઉચ્ચારણ કરે છે તત્ર તે તેમાં સપ્ત લક્ષ્યાને સૂચવ્યું, તેમાં સાત ધ્યેયોનું સૂચન કરેલું છે. પેલું અન્ન સ્નેહ્યસ્મિ, એટલે અન્ન વગેરેની સમૃદ્ધિ માટે, બલાય શક્તિ માટે, ધનાદિ નામ એટલે ધન સંપત્તિ માટે, ધનાદિના ઉન્નતિ એટલે કે ધન સંપત્તિની ઉન્નતિ માટે, સુખાય સુખ માટે, સહાયકાના પશુના પ્રાપ્તિ કે જે કૃષિ વગેરેમાં મદદરૂપ થનાર પશુના પ્રાણીઓની પ્રગતિ માટે, ઋતુભ્ય યથાર્થ ઋતુના સુખાનુભવાય ઋતુઓના સુખ માટે એટલે કે ઋતુઓ માટે અથવા તો દરેક પ્રત્યેક ઋતુના સુખ માટે, સર્વ પ્રાણીના મિત્રતા ભવે એથી જ સપ્ત લક્ષ્યાની નિર્ધારિતાની સંધિ. સર્વ પ્રાણીઓની મિત્રતા માટે આમ આ સાત ધ્યેયો નિર્ધારિત કરેલા છે. ક્યાં સાત ધ્યેયો વિદ્યાર્થી મિત્રો? ફરીથી જોઈએ તો અન્ન વગેરેની સમૃદ્ધિ માટે, બળ માટે, ધન સંપત્તિની ઉન્નતિ માટે, સુખ માટે, કૃષિ વગેરે જેમાં કૃષિ વગેરે જેવા કાર્યમાં મદદરૂપ થનાર પ્રાણીઓને માટે, ઋતુઓ માટે એટલે કે દરેક ઋતુના સુખ માટે અને સર્વ પ્રાણીઓની મિત્રતા માટે આ સાત ધ્યેય નિર્ધારિત કરેલા છે. યજમાન સમ્યક પ્રબોધન કે છે તમે મને યોગ્ય ઉપદેશ આપ્યો, ભવેતા નમો નમો, આપનો હું આભારી છું. પૂરો સ્વસ્તિ તા ભવે કે છે તમારું કલ્યાણ થાવો. સત્યા સત્યા ને સફળ સંતુ એટલે ખાવ. યજમાનસ્ય કામા કામા એટલે ઈચ્છા. તમારી ઈચ્છા એટલે યજમાનસ્ય એટલે યજમાનની ઈચ્છા, સર્વ ઈચ્છા સફળ થાવ. જોઈએ સપ્તપદ સાત પગલા એમાં આપણે જોઈએ થોડું એના વિશે જોઈએ તો કે સાત પગલાનો સમૂહ વિવાહ સંસ્કારના અંતિમ તબક્કામાં વર અને વધુ દ્વારા કરવામાં આવતી આ એક વિધિ સપ્તપદી તરીકે ઓળખાય છે. આ સપ્તપદી નામે ઓળખાતી વિધિમાં કણ કણમાં વ્યાપક પરમ પિતા પરમાત્માની, દેવતાઓના પ્રતિનિધિરૂપ અગ્નિની અને સમાજની ઉપસ્થિતિમાં વર અને વધુ સમાન દિશામાં સમાન ગતિ રાખીને સાત પગલા સાથે ચાલે છે. સપ્તપદીની આ વિધિ વર અને કન્યા ગૃહસ્થ આશ્રમમાં પણ સમાન દિશા રાખીને, સમાન ગતિ રાખીને લક્ષ્ય પૂર્તિ માટે પ્રયત્નશીલ રહેવા પ્રયત્ન કરે છે. એ બાબત
पगला એટલે કે સાત પગ ચોપાડી નાખીને સાત પગ સાત વાર અને અંગૂઠો પગ અડાડે સપ્તપદી એ હોય છે. તો વિદ્યાર્થી આપણે ફરીથી એનું ભાષાંતર ગુજરાતી જોઈ જઈએ તો પુરોહિત પેજ નંબર 60 નું ભાષાંતર પુરોહિત. હા આ પણ એક સાત આ સત્ય છે. હા આ પણ સત્ય છે. યજમાન કેટલા કહે છે કે પ્રદક્ષિણા સાત હોય છે પુરોહિત. વિવાહ સંસ્કારમાં પ્રદક્ષિણા તો ચાર જ હોય છે. સાત સંખ્યા તો એક અન્ય સપ્તપદી નામની વિધિ સાથે જોડાયેલી છે. યજમાન શું આ સપ્તપદી શું છે પુરોહિત. સાત પગલાનો સમૂહ એટલે સપ્તપદી. આ સપ્તપદી વૈદિક વિવાહ વિધિનો આત્મા છે પ્રાણ છે. યજમાન આ વિધિમાં શું થાય છે પુરોહિત. અસ્મિન વિધિ કે છે આ વિધિમાં વધુ અને વર જગતવ્યાપી પરમેશ્વર દેવતાના પ્રતિનિધિ રૂપ અગ્નિ અને સમાજ સાક્ષી સમાન દિશામાં અને સમાન ગતિના સાથે રહીને સાત પગલા ચાલે છે. યજમાન આનો શું આશય આનો શું ઉદ્દેશ પુરોહિત. વિવાહ વિધિ વડે વધુ અને વર પોતાની એકતાની સાથે પોતાની આત્માની એકતાને સિદ્ધ કરે છે. યથા શરીરથી જુદા જુદા હોવા છતાં વધુ અને વર આત્માથી એકતાને પામે છે. વ્યક્તિની એકતામાંથી એ બંને ગમનની દિશા અને ગતિ સર્વત્ર સમાનતાને પામે છે. દિશાની સમાનતા અર્થાત વિચારોની એકતા અને ગતિની સમાનતા યથાર્થ કાર્યમાં સમાન સ્વભાવીપણ. વધુ અને વર જ્યારે સમાનપણે વિચાર કરે છે સમાન રીતે કાર્ય કરે છે ત્યારે ગૃહસ્થ આશ્રમનું ધ્યેય નિશ્ચિતપણે પ્રાપ્ત કરે છે. યજમાન ગૃહસ્થ આશ્રમનું ધ્યેય શું છે કે જે આ ગૃહસ્થ આશ્રમનું ધ્યેય શું છે પુરોહિત. સાત પગલા ચાલે છે તેમાં એક એક ધ્યેય સૂચવે છે કે સપ્તપદી આ સાત પગલા જે સપ્તપદાની છે જે સાત પગલા છે એ એક એક ધ્યેય સૂચવે છે. આ વિધિ કરતા વર અને વધુ જે મંત્રનો વિચાર કરે છે તેમાં સાત સૂચનો સૂચવેલા હોય છે. પહેલું અન્ન વગેરેની સમૃદ્ધિ, બીજું શક્તિ, ત્રીજું ધન સંપત્તિની ઉન્નતિ માટે, ચોથું સુખ માટે, પાંચમું કૃષિ વગેરેમાં મદદરૂપ થનાર પ્રાણીઓની પ્રાપ્તિ માટે, ઋતુઓ છઠ્ઠું ઋતુઓ માટે એટલે કે પ્રત્યેક ઋતુના સુખના અનુભવ માટે, સાતમું સર્વ પ્રાણીઓની મિત્રતા માટે આ સાત ધ્યેયો નિર્ધારિત કરેલા છે. યજમાન સારો ઉપદેશ આપ્યો અથવા તો યોગ્ય ઉપદેશ આપ્યો આપની પાસે યોગ્ય ઉપદેશ મળ્યો છે આપનો અભિવાદન કરું છું. એટલે આપનું અભિવાદન કરું છું પુરોહિત. કે છે કે તમારું કલ્યાણ થાવ. યજમાનની બધી જ ઈચ્છાઓ સફળ થાવ. તો વિદ્યાર્થી આજે આપણે વિવાહ સંસ્કાર વિશે અભ્યાસ કર્યો. કે ભાઈ વિવાહ સંસ્કાર એ આપણે એનાથી પરિચિત છીએ વિવાહ સંસ્કાર. પણ વિવાહ સંસ્કારમાં જે પ્રદક્ષિણા આવે છે જે સપ્તપદી વિધિ આવે છે એ વિધિથી આપણે પરિચિત એટલા કરતા જે એમાં યોગ્ય સત્ય માહિતી એ સત્ય માહિતી આપણને એનો પરિચય થયો કે ભાઈ સપ્તપદી એટલે સાત પગલા સાથે ચાલ્યું એ કે સાત ફેરા કરવા તેના વિશે આપણે અભ્યાસ કર્યો છે. તો વિદ્યાર્થી મિત્રો મંગળવાર
स्वाध्याय बाकी बुक में लखवा बाकी बुक में लखू